દિલ્હી જે એન યુમાં થયેલ બબાલ બાદ અમદાવાદમાં ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ સામસામો પથ્થરમારો થયો હતો અને મારામારી પણ થઈ હતી બંને જૂથના ઘણા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે આ ઘટનામાં એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઇપ તથા ધોકા વડે મારીને લોહી લુવાણ કરવામાં આવ્યા છે જ્યારે એબીવીપીના આનંદ તથા ભૌતિક પટેલને ઈજા થઈ છે આ ઘટનાના પડઘા ભુજમાં પડ્યા છે અને કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજના જુબીલી સર્કલ પાસે ધરણા કરાયા હતા અને ત્યારબાદ રેલી કાઢવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર કરાયા હતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સામે પણ ધરણા કરી સૂત્રોચ્ચાર કરાયા હતા તથા આ સમયે બી ડિવિઝન પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટક કરાઈ હતી અટક બાદ તમામને પોલીસ સ્ટેશનમાં લાવી છોડી મુકાયા હતા આ ધરણા બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે અહીંયા ગને જ્યારે શાંતિપૂર્ણ રીતે જ્યારે કોંગ્રેસની વિદ્યાર્થી પાર્ક એનએસયુઆઈ એક શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહી હતી ત્યારે બીજેપીના એબીવીપીના જે ગુંડા તત્વો દ્વારા જે રીતે લાકડી વડે અને તીક્ષણ હથિયાર વડે જે રીતે હુમલો કરવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અહીંયા કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા રાખવામાં આવ્યા છે ખરેખર ભારતીય જનતા પાર્ટીની આ સરકાર કોઈ પણ વિરોધ હોય એ વિરોધ સહન નથી કરી શકતી અને ક્યાંક ને ક્યાંક એને આ ડામવા માટે એના ગુંડાઓનો અને અસામાજિક તત્વોનો જે રીતે ઉપયોગ કરે છે એ ખરેખર બહુ ગંભીર અને દુઃખદ બાબત છે અને કોંગ્રેસ પાર્ટી એ એવી પાર્ટી છે જેને અંગ્રેજો સામે લડાઈ લડી છે ત્યારે આવી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના આવા કોઈ પણ તુકાથી કોંગ્રેસ પાર્ટી બીવાની નથી અને લોકોનો અવાજ વધુ મજબૂતીથી હજી ઉપાડતી રહેશે આ ધરણામાં અનેક કોંગ્રેસી આગેવાનો જેમાં જેમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ જાડેજાની રવિ ત્રેવાડી રમેશ ગરવા ગનીભાઈ કુંભાર મુશ્તાક હિંગોરજા કાસમ અને હાસમ સમા આયસાબેન સમા રસિકબા જાડેજા માનસીબેન શાહ સાથે અનેક કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી બાય નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છ ભુજ